ચાલો બાળકો, આજે આપણે ચેપ્ટર એકના વધુ એક સહેલા ટોપિકમાં જઈ રહ્યા છીએ. ટોપિકનું નામ છે, ટોપિકના ટોપિક નંબર છે, 1.9, નામ છે દ્રવ્યના ગુણધર્મો. દ્રવ્યના ગુણધર્મો તો દ્રવ્યના મુખ્યત્વે બે પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. એક છે ભૌતિક ગુણધર્મો અને બીજું છે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણ અને રાસાયણિક ગુણ, હવે બંનેમાં એક્ઝેક્ટલી ફરક શું છે તો બહુ સહેલો પોઈન્ટ છે. ભૌતિક ગુણ એટલે જેને તમે જોઈ શકો છો, જેમ કે રંગ, વાસ, પછી પાણી ઉકળે, પાણી ઠરે, આ બધું જોઈ શકાતા ચેન્જીસ છે. તો પદાર્થના જે ગુણધર્મો રાસાયણિક પ્રક્રિયા કર્યા વગર માત્ર અવલોકન વડે એનો માપી શકાય છે એવા ગુણધર્મોને ભૌતિક ગુણ કહે છે. પદાર્થના જે ગુણધર્મો રાસાયણિક પ્રક્રિયા કર્યા વગર, હવે તમે રાસાયણિક પ્રક્રિયા નથી કરતા એટલે એ પદાર્થનું સંઘટન એટલે બંધારણ, એટલે કે પાણી ઠરે અને બરફ બને તો પાણી હતું, ત્યારે પણ એનું અણુ સૂત્ર H2O જ હતું, અને બરફ બન્યું તો પણ તેનું અણુ સૂત્ર તો H2O જ છે. તો પદાર્થના જે ગુણધર્મો રાસાયણિક પ્રક્રિયા કર્યા વગર એટલે કે સંગઠન બદલ્યા વગર, એટલે કે બંધારણ, સંગઠન એટલે બંધારણ બદલ્યા વગર અવલોકી શકાય છે તેવા ગુણધર્મોને શું કહેવામાં આવે છે? ભૌતિક ગુણધર્મો. ચલો વ્યાખ્યા લખું છું. પદાર્થના જે ગુણધર્મો રાસાયણિક પ્રક્રિયા કર્યા વગર એટલે કે સંગઠન બદલ્યા વગર અવલોકી શકાય છે તેને ભૌતિક ગુણ કહે છે. અને એ ભૌતિક ગુણધર્મોને માપની જરૂર હોય, એકમની જરૂર હોય, જેમ કે લંબાઈ, ઊંચાઈ, તો એને જથ્થાત્મક ગુણધર્મો પણ કહેવાય. એની બહુ જરૂર નથી, હાલ આપ પાછળના ચેપ્ટરમાં આવશે. તો ભૌતિક ગુણની વ્યાખ્યા એકદમ સહેલી અને ક્લિયર. અવલોકી શકાય એવા કયા કયા છે ગુણધર્મો તો એકદમ સહેલા છે. એક રંગ, પછી વાસ અનુભવી શકાય, ઓકે, પછી ઉત્કલન બિંદુ છે એ જોઈ શકાય કે ઉકળ્યું કે નહીં, ગલન બિંદુ. આ બધાની અંદર તમારે કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી કરવાની, માત્ર પાણીને ઉકાળી દો તો ખબર પડી જાય થર્મોમીટર લગાવીને કે ઉત્કલન બિંદુ શું છે. તો આ વાત થઈ તમારા ભૌતિક ગુણધર્મોની. ઓકે, આમાં અન્ય એક ઉદાહરણ પણ તમે લઈ શકો છો, ઘનતા, કારણ કે ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. ઓકે, હવે આપણે બીજો પોઈન્ટ છે રાસાયણિક ગુણ. તો પદાર્થના એવા ગુણધર્મો જે રાસાયણિક પ્રક્રિયા થાય તો જ તમે જાણી શકો. હવે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે અણુ તૂટી જાય, એટલે અણુનું સંગઠન બદલાઈ જાય. આમાં સંગઠન બદલ્યા વગર એટલે અણુ સૂત્ર બદલ્યા વગર થતું હતું, આમાં અણુ સૂત્ર બદલાય. તો આની વ્યાખ્યા શું આવશે? તો પદાર્થના જે ગુણધર્મો તેમની રાસાયણિક પ્રક્રિયા વડે
પ્રક્રિયા વડે જ અવલોકી શકાય, તેને રાસાયણિક ગુણ કહે છે। આમાં સંગઠન બદલાતું નતું એટલે અણુસૂત્ર। સંગઠન ઇંગ્લિશમાં કમ્પોઝિશન કહેવાય, સંગઠનનો બીજો ગુજરાતી શબ્દ છે એનું બંધારણ એટલે અણુસૂત્ર। તો આમાં સંગઠન બદલાઈ જાય, સંગઠન બદલાય એટલે પ્રક્રિયા થાય। જેમ કે એચ ટુ ની ઓ ટુ સાથે પ્રક્રિયા કેટલી થશે એને એનો રાસાયણિક ગુણ કહેવાય। HCl કેટલો એસિડિક છે તો એ જોઈન ખબર ના પડે, એની બેઝ સાથે પ્રક્રિયા કરાવી પડે। તો જે ગુણધર્મો પ્રક્રિયા કર્યા પછી જ મેળવી શકાય છે તેને રાસાયણિક ગુણધર્મો કહે છે। એના ઉદાહરણ આપણે લઈએ તો એસિડિકતા, એસિડ સોરી બેઝ કેટલા એસિડ સાથે જોડાશે, બેઝ કેટલા એસિડ સાથે પ્રક્રિયા કરશે એને એસિડિકતા કહેવાય। પછી એસિડ બેઝ સાથે કેટલી વાર પ્રક્રિયા કરશે એને બેઝિકતા કહેવાય। પછી દહન પ્રક્રિયાઓ, ઓટુ સાથેની પ્રક્રિયાઓ, તો દહન ક્ષમતા એની છે કે નહીં, આ બધું તમારે રાસાયણિક પ્રક્રિયા કરીને જ ખબર પડે છે। એટલે આવા ગુણધર્મોને રાસાયણિક ગુણધર્મો કહે છે। અને છેલ્લે કોઈ પણ તત્વ બીજા તત્વ સાથે જોડાશે કે નહીં એટલે કે પ્રતિક્રિયાત્મકતા, એ પણ પ્રક્રિયાના આધારે જ કરી શકાય। તો તફાવત ભૌતિક ગુણ અને રાસાયણિક, જે જોઈ શકાય અનુભવી શકાય એ ભૌતિક ગુણ, જે રાસાયણિક પ્રક્રિયા વગર જોઈ કે અનુભવી શકાતા નથી એ રાસાયણિક ગુણ। ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો। બાળકો, હવે જે ટોપિક આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે એકમ પદ્ધતિ। હવે એકમ અને માપન પદ્ધતિ આવું ચેપ્ટર ફિઝિક્સની અંદર આખું ચેપ્ટર આવી ગયું છે, આપણે તો ખાલી ટોપિક છે એટલે વેલ ડિટેલમાં તમારે ફિઝિક્સમાં છે, આપણે પણ છે એટલે આપણે પણ બધું જ ભણાવીશું, પણ એક્ઝેક્ટ વધારે સમજૂતી તમને ફિઝિક્સમાંથી મળશે। તો ટોપિકનું નામ છે એકમ પદ્ધતિ। તો ફિઝિક્સના તમે ચેપ્ટરમાં શીખ્યા હશો કે એકમ પદ્ધતિની જરૂર કેમ પડી, પહેલી વાત તો એ બધી હું અહીંયા નથી લખ્યું। તો કોઈ પણ ભૌતિક રાશિના માપને દર્શાવવા માટે એકમની જરૂર પડી। જેમ કે હું એમ કહું કે લંબાઈ બે, લંબાઈ બે, તો તરત તમે મને પૂછશો કે સાહેબ બે શું, મીટર, સેન્ટીમીટર, ફૂટ શું, એમ દળ 200, તો તમે કહેશો 200 શું, ગ્રામ, કિલોગ્રામ કે શું, તો દળ એ ભૌતિક રાશિ થઈ, 200 એનું મૂલ્ય થયું, પણ મૂલ્ય એના એકમ વગર નકામો છે એટલે મૂલ્યને એકમ હોવો જોઈએ। આના માટે જુદી જુદી એકમ પદ્ધતિઓ આપવામાં આવી, સૌથી જૂની જૂની ઘણી પદ્ધતિઓ છે, તમે બધું જાણો છો, FPS આવ્યું, CGS આવ્યું, MKS આવ્યું, પછી MKSA આવ્યું અને છેલ્લે જાણકારી આવી SI, ખબર છે ને FPS ને બધું। તો SI એકમ પદ્ધતિ કેવી રીતે આવી, તો એને ઇંગ્લિશ સોરી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કહેવાય છે, સિસ્ટમ ઇન્ટરનેશનલ, પદ્ધતિ એટલે સિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય એટલે ઇન્ટરનેશનલ, જેને ફ્રેન્ચ ભાષામાં લી સિસ્ટમ એટલે પદ્ધતિ, ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય, ડી યુનિટ્સ એટલે એકમ, આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ આનો અર્થ થાય। અને એનું ગુજરાતી શોર્ટમાં એ લોકોએ સોરી ઇંગ્લિશ સરળતાથી કરી દીધું, સિસ્ટમ ઇન્ટરનેશનલ, એટલે એને શું નામ આપવામાં આવ્યું, SI એકમ પદ્ધતિ। ક્લિયર? તો SI એકમ પદ્ધતિ, હવે આને માન્યતા ક્યાં મળી, તો પેરિસના સેવરે શહેર ખાતે 11મી સામાન્ય સભા યોજાઈ હતી। સામાન્ય સભા એટલે દરેક દેશના પ્રતિનિધિઓ એમાં ભાગ લઈ શકે। એ સામાન્ય સભામાં મીટર કન્વેન્શન યોજાયું હતું, મીટર કન્વેન્શન એટલે કે એકમ પદ્ધતિ નક્કી કરવા માટેની સભા યોજાઈ હતી, એમાં બધાએ હસ્તાક્ષર કર્યા કે આજથી દુનિયાનો દરેક દેશ આ એકમ પદ્ધતિને ફોલો કરશે। પેરિસમાં સેવરે શહેર ખાતે 11મી સામાન્ય સભા દરમિયાન CGPM ની મીટિંગ હતી। CGPM નું પૂરું નામ છે કોન્ફરન્સ જનરલ ડેસ્પ
points at measures. Conference General dash points at major. ની 11મી સામાન્ય સભાની મીટર કન્વેન્શનમાં હસ્તાક્ષર થયા અને એક ઇન્ટર ગવર્મેન્ટલ એટલે સરકાર વચ્ચે જે સંધિ થવી જોઈએ એ સંધિનું કામ આ સંસ્થાએ કર્યું. બધાએ સ્વીકારી લીધું, પછી સંધિ થઈ ગઈ કે હવે દરેકે આનું પાલન કરવાનું રહેશે. તો આ એનો ઇતિહાસ છે. હવે આપણે બધા જ જાણીએ છીએ મૂળભૂત રાશિઓ કેટલી છે. તો મૂળભૂત રાશિઓ કુલ 7 છે, એ હવે આપણે જોઈશું. હવે મૂળભૂત રાશિઓ એટલે શું અને સાધિત રાશિઓ એટલે શું એ પણ તમે સારું એવું ફિઝિક્સમાં ભણ્યા છો. મૂળભૂત રાશિઓ એટલે એવી રાશિઓ કે જેના આધારે અન્ય રાશિઓના એકમ મેળવી શકાય. તો સિસ્ટમ ઇન્ટરનેશનલની અંદર 7 રાશિઓને મૂળભૂત રાશિઓ ગણવામાં આવી છે. લંબાઈ, કારણ કે લંબાઈ જોઈએ, જેના વગર અન્ય કોઈ એકમ તારવી ના શકાય. દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, ઉષ્મા ગતિકીય તાપમાન એટલે ઉષ્માના અનુસંધાનમાં તાપમાન, પદાર્થનો જથ્થો વજનમાં નહીં મપાતો મોલમાં મપાય છે, અને જ્યોતિની તીવ્રતા પ્રકાશ માટે. આ 7 મૂળભૂત રાશિ છે. આ રાશિઓને સંજ્ઞા કેવી રીતે અપાય? તો લંબાઈને એલ લખાય, દળને સ્મોલ એમ લખાય, બાળકો વજન હોય તો કેપિટલ ડબલ્યુ આવે, પણ દળ છે એટલે સ્મોલ એમ આવે. દળ અને વજન વચ્ચે શું તફાવત છે એની પણ આપણે ચર્ચા કરીશું. સમય ટી, વિદ્યુત પ્રવાહ આઈ, તાપમાન કેપિટલ ટી, સમયમાં સ્મોલ ટી, તાપમાનમાં કેપિટલ ટી. મોલની સંજ્ઞા તો આપણે આગળ ભણી ગયા છીએ, એન. જ્યોતિની તીવ્રતા કેપિટલ આઈ સ્મોલ વી, અને એ પણ નીચે. હવે લંબાઈનો એકમ નું નામ, સંજ્ઞા નહીં નામ, લંબાઈ મીટરમાં મપાય, SI એકમ નક્કી કર્યું. દળને કિલોગ્રામમાં મપાય, સમય સેકન્ડમાં, પ્રવાહ એમ્પિયરમાં મપાય, તાપમાન કેલ્વિનમાં મપાય, સેલ્સિયસમાં પણ મપાય, પણ સેલ્સિયસ એ SI પદ્ધતિ નથી, ક્લિયર રાખજો મગજમાં. કેલ્વિન, મોલ અને કેન્ડેલા આ એની સંજ્ઞાઓ છે. મીટરના લખો તો સ્મોલ એમ લખવાનો, 20 m, પણ સ્મોલ એમ. કિલોગ્રામ kg, કે કેપિટલ જી સ્મોલ, આમાં કે સ્મોલ પણ હોઈ શકે છે. ફિઝિક્સની અંદર જે એક્ઝેક્ટ આપ્યું હોય એના આધારે તમારે જોઈ લેવાનું. આઈ થિંક એની અંદર કે સ્મોલ જ હશે, આ રીતે નહીં હોય, kg આ રીતે હશે. સેકન્ડ સ્મોલ, એમ્પિયર કેપિટલ આવે છે, કેલ્વિન કે, મોલ આમાં ઈ નથી આવતો, કેન્ડેલામાં સી અને ડી. આ મારા કરતા વધારે ફિઝિક્સના ચેપ્ટરમાં આવી ગયું છે. તો આ સાથે આપણે એકમ પદ્ધતિ પૂરી કરી. હવે દરેક એકમ મપાય કેવી રીતે એનું આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. તો આનો સ્ક્રીનશોટ સરસ લઈ લો. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. તો આવતા લેક્ચરમાં આપણે આ બધી રાશિઓના એકમો પર ચર્ચા કરીશું.